विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र पाठ नंबर 1 अर्थशास्त्र विषय क्रमश गया महीने के अंदर आपने જોયો એકમ લક્ષી અર્થશાસ્ત્ર સમગ્ર લક્ષ્ય અર્થશાસ્ત્રનો પાઠ આર્થિક પ્રવૃત્તિ વિનાની પ્રવૃત્તિનો અર્થ અને છેલ્લે આપણે જોયું તો કે આર્થિક માહિતી રજૂઆત આપણે ત્રણ રીતે કરી. હવે આ વિડીયો અંદર આપણે આંકડાકીય માહિતીનો મહત્વ અને ત્યારબાદ અહીં છે આંકડાકીય માહિતીની આકૃતિની આધારે રજૂઆત છે એમ આ અભ્યાસક્રમની અંદર ત્રણ પ્રકારે થાય છે. એમાં પહેલો પ્રકાર છે સંભાવનાકૃતિ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે આંકડાકીય માહિતીનું મહત્વ. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે સિદ્ધાંતોની આધાર સંખ્યામાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ છે કે બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણને સંબંધ રજૂ કરવા માટે સંબંધ છે આ બધી સિદ્ધાંતો છે, આ બધા આંકડાઓ છે, એની સ્ત્રોત છે એ વિશ્વસનીય રીતે લેવામાં આવે તો આપણે જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એની આધારભૂતતા વધારે વધી શકે છે. ત્યારબાદ રસ્તા અને દિશાના વલણો જાણવા. અર્થશાસ્ત્રની અંદર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના અનેક પરિવર્તનો આવતા જાય છે, જેમ કે તેજી, મંદી, ફુગાવો વગેરે. આ બધા પરિવર્તનો છે તે કયા પ્રકારના છે, કઈ દિશામાં વહે છે તે આપણે આંકડા દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીનું પ્રમાણ, ઉદ્યોગનું પ્રમાણ, સેવાનું પ્રમાણ, ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, આ બધા વલણો છે એ જાણવા માટે આપણે આંકડાકીય માહિતી આપણા માટે ખૂબ જ મહત્વ નીવડી શકે છે. ત્યારબાદ તુલનાત્મક અભ્યાસ માટે વિદ્યાર્થી મિત્રો, તુલનાત્મક અભ્યાસ માટે સમજવા માટે સૌથી પહેલા આપણે તુલનાત્મક એટલે શું એનો આપણે મતલબ સમજવો જરૂર છે. તુલનાત્મક એટલે કે એકની બીજા સાથે સરખામણી કરવી. ઉદાહરણ તરીકે જોઈએ કે વિશ્વના ઘણા ખરા દેશો છે એ દેશોને ભારતના દેશો સાથે સરખાવવાના કારણે, ઉદાહરણ તરીકે વિકાસની વાત આવે, આર્થિક વિકાસની વાત આવે, આર્થિક વિકાસની દ્રષ્ટિએ આપણો દેશ છે બીજા દેશ સાથે બીજા દેશના તુલનામાં કેવી પ્રગતિ કરે છે એ જો તુલના કરવી હોય આંકડાકીય રીતે તો આપણે આંકડાકીય રીતે સરળ બને છે. 1951 થી લઈ અને 2011 સુધી જો આર્થિક વિકાસનો દર છે એ રજૂ કરવો હોય, વસ્તી વૃદ્ધિનો દર રજૂ કરવો હોય અને એ દરને બીજા દેશ સાથે સરખાવવો હોય, તુલના કરવી હોય, એના અભ્યાસ માટે આંકડાકીય માહિતી પણ જરૂરી છે. તદુપરાંત ભારત દેશની અંદર વસ્તીનું પ્રમાણ છે તો વસ્તીની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ છે, એ સ્ત્રી પુરુષના પ્રમાણની અંદર ભારતની અંદર આપણે ખાલી વાત કરીએ તો અલગ અલગ રાજ્યોની આપણે તુલના કરીએ એવી તુલના માટે પણ આંકડાકીય માહિતી આપણા માટે જરૂરી છે. અને આંકડાકીય માહિતી દ્વારા આપણે સરળતાથી તુલના કરી શકીએ છીએ અને એ તુલના દ્વારા આપણે સરળતાથી અભ્યાસ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ સંક્ષિપ્તમાં રજૂઆત માટે, ઘણી વખત માહિતી એટલી બધી લાંબી હોય, અટપટી હોય, તેને સમજવામાં સામાન્ય નાગરિક છે અથવા અભણ વ્યક્તિ છે એ નિષ્ફળની હોય છે, તો ઘણી વખત લાંબી બાબતો ન કરતા એ બાબતોને ટૂંકમાં સંક્ષિપ્તમાં શોર્ટ એન્ડ સ્વીટ આપણે રાખશું તો સામાન્ય વ્યક્તિ છે એ આંકડાકીય માહિતીને સરળતાથી પણ સમજી શકશે. કારણ કે લાંબા વર્ણનો છે એ લાંબા ગાળે એ શું થશે તો કે માણસને થોડો કન્ફ્યુઝન કરી શકશે, અને શોર્ટ એન્ડ સ્વીટ માહિતી અને સંક્ષિપ્ત માહિતી હશે તો સામાન્ય વ્યક્તિ છે આપણી માહિતી સરળતાથી સમજી શકશે. ત્યારબાદ મુદ્દો છે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં પહેલો પોઈન્ટ છે વિશ્વસનીય પ્રાચીનતા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ચેપ્ટરની અગાઉ આપણે ટોપિકમાં આપણે ધ્યાન દીધું કે સ્ત્રોત જેને કહેવાય સ્ત્રોત વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન, પ્રાપ્તિસ્થાનને શું કહેવાય તો કે સ્ત્રોત. તમને ખ્યાલ હોય કે ન હોય આપણે ચર્ચા કરી લઈએ કે કોઈ પણ અર્થશાસ્ત્રી સંશોધનકારો છે એ પોતાની જે માહિતી આંકડાકીય માહિતી છે રજૂ કરતા હોય, કોષ્ટક સ્વરૂપે આંકડાકીય માહિતી રજૂ કરતા હોય તો એ માહિતી નીચે સ્ત્રોત લખેલી હોય છે. તો એ સ્ત્રોતનો મતલબ શું, એ સ્ત્રોતનો મતલબ કે એ વસ્તુ છે એમાંથી એ જે માહિતી છે આ આમાંથી લેવામાં આવેલી છે. સ્ત્રોત લખવાનું કારણ શું કે આ
આના ઉપરથી આપણે લેવામાં આવેલી છે અને ઈ લખવાનું કારણ શું કે આપણે જે સ્ત્રોત લખશું તો આપણે ઈ આંકડાની ઈ માહિતીની આપણે વિશ્વસનીયતા વધશે અને આપણી માહિતી છે એ વધારે વિગતની એટલે કે અધિકૃત બનશે અને આપણે ઉપયોગમાં પણ લઈ શકીએ એટલે એના માટે વિશ્વસનીય પ્રાપ્તિ સામર્થ્યતા માટે જરૂરી છે કે આપણે જે માહિતીનો ઉપયોગ કરીએ છીએ એનો ખરેખર સ્ત્રોત તેમાંથી લેવામાં આવેલી છે એ ખરેખર સાચું છે કે કેમ એનો આપણે અભ્યાસ કરી લેવો જરૂરી છે વિશ્વસનીય પ્રાપ્તિતા ન હશે તો આપણી માહિતી ભવિષ્યની અંદર ખોટી નહીં પડે અને આપણે જે સંશોધન કરશું અને આપણે જે માહિતીનો ઉપયોગ કરશું એ પણ કદાચ ખોટી ઠરશે નહીં ત્યારબાદ બીજો મુદ્દો છે સ્વતંત્ર અને અસ્વતંત્ર વિદ્યાર્થી મિત્રો આપણી આંકડાકીય માહિતીની જ્યારે આકૃતિ કે આલેખમાં રજૂ કરવી હોય ત્યારે એને સ્વતંત્ર અને અસ્વતંત્ર ચલમાં આપણે રજૂ કરવાની હોય છે ટૂંકમાં આપણે સમજી લઈએ જેના માટે આપણે એક આકૃતિ પણ અહીં લીધી છે આ એક્સ છે એ આપણા માટે સ્વતંત્ર ચલ છે એક તળિયે આડી ધરી ઉપર આપણે જે જોઈ શકીએ છીએ જે આપણે વર્ષ દર્શાવેલું છે સમયગાળો દર્શાવેલો છે એને આપણે એક્સ ચલ કહે છે અને એક્સ ચલ છે કેવો છે તો કે સ્વતંત્ર ચલ અને એક્સ ચલ ઉપર હંમેશા આપણે સમયગાળો છે વર્ષ છે એ મોસ્ટ ઓફ આપણે દર્શાવવા આવે છે ચાલે ઊભી ધરી છે એ વાય ધરી છે અને વાય ધરી છે એ કેવી છે તો કે સ્વતંત્ર ચલ છે એની ઉપર વેચાણ લાખ ટનમાં રૂપિયા વેચાણ એકમ આ બધી વસ્તુ જ આપણે વાય એટલે કે પરતંત્ર ચલ ઉપર દર્શાવવામાં આવે છે અને જ્યારે તમે આ લેખ દોરો ત્યારે એક્સ અને વાય ચલ છે એનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે એક્સ છે એ સ્વતંત્ર ચલ છે અને વાય છે એ પરતંત્ર ચલ છે ત્યારબાદ યોગ્ય સ્કેલ માપની પસંદગી વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા સ્કેલ માપ શું છે એ આપણે સમજવું જરૂરી છે અહીંયા અમે લખેલું છે કે સ્કેલ માપ એક એકમ બરાબર 10 સેન્ટીમીટર જ્યારે પણ તમે માહિતી આપેલી હોય એ માહિતીના આધારે તમારે યોગ્ય સ્કેલ માપ પસંદ કરવો પડે છે તમે જોઈ શકો છો કે એક કોષ્ટક છે એમાં અંદાજિત આપણે માહિતી લીધેલી છે એ અંદાજિત માહિતી લીધેલી છે તમે જોઈ શકો છો કે 20 40 50 70 અને 80 માહિતી પ્રમાણમાં થોડી નાની છે તો મેં અહીં સ્કેલ માપ છે એ 10 લીધેલું છે સ્કેલ માપ એટલે શું કે તમે જ્યારે એકમને માહિતી રજૂ કરો છો જથ્થાની માહિતી રજૂ કરો તો એ માહિતીને બે માહિતી વચ્ચે ગાળો કેટલો છે ગાળા દર્શાવી કરી શકો કે સ્કેલ માં તમે અહીં જોઈ શકો છો કે આ ઝીરો લખેલું છે શું છે તો કે ઉદ્ગમ બિંદુ છે ઉદ્ગમ બિંદુ છે ઉદ્ગમ બિંદુ થી પેલી માહિતી નો ડિફરન્સ લેલો છે તો કે 10 કારણ કે માહિતી એ પ્રમાણમાં ટૂંકી છે નાનકડી છે એટલા માટે તો 0 થી શું લીધું મેં 10 તો 10 શું થયો મારો સ્કેલ માં પછી 10 નો ગાળો છે એ મારે સતત જાળવી રાખવાનો છે એમાં પછી ફેરફાર કરવાનો નથી 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 તમારે માહિતીમાં જોઈ લેવાનું કે મારે છે ક્યાં સુધી પહોંચવાનું છે અહીં 80 આપેલા છે તો મેં 80 રૂપિયા અહીંયા દર્શાવ્યું છે ટૂંકમાં આ બે વચ્ચે તફાવત કેટલો છે તો કે 10 સેન્ટીમીટર તમારે યોગ્ય સેન્ટીમીટરનો માપ લઈ અને યોગ્ય
ની અંદર થી તમે એક એક સેન્ટીમીટર નો અંતર રાખી અને તમે આ યોગ્ય માપ દર્શાવી શકો છો. અહીંયા આપ જોઈ શકો છો કે 71 ની અંદર ઉત્પાદન લાખ પર 20 સેકન્ડ છે. તો આપણે જે 20 ને કહે છે કે 20 ઉપર આપણે આ સ્તંભ દોરી નાખવાનો છે. ત્યારબાદ નીચે કે ની અંદર ઉત્પાદન લાખ પર 40 માં છે. તો અહીં તમે જોઈ શકો છો કે માહિતી 40 છે. એ 40 માં શું છે તો કે આપણે લાખ કરમાં આપેલું છે નીચે કે ની માં તો મેં આ સ્તંભ દોરેલો છે. ત્યારબાદ 90 એકડ ની અંદર 50 લાખ કરમાં આપેલું છે. તો અહીં 50 જ્યાં આવે છે ત્યાં આપણે આ નીચે સ્તંભ દોરી નાખવાનો છે. એવી રીતે 2001 ની અંદર 70 આપેલું છે. 70 લાખ કરમાં જ્યાં માહિતી 70 આપેલી છે ત્યાં માહિતી 70 છે. એ રીતે આપણે ઉપર સ્તંભ દોરી નાખવાનો છે. સ્તંભ કીધો હોય તો આપણે આવા સ્તંભ દોરવાના છે. આકૃતિ કીધી હોય તો રેખા આકૃતિ છે એ રીતે દોરવાની છે. આપણે આને શું કહી દીધો કે રેખા. આ આકૃતિ શું કહી દો કે રેખા. પણ સ્તંભ કીધો હોય સ્તંભ આલે આકૃતિ તો આપણે આ રીતે દર્શાવવાનું છે. અને છેલ્લે 2010 સત્યાવીસ ની અંદર ઉત્પાદન લાખ પણ 80 આપેલું છે. તો જેની જે માહિતી 80 છે એ મુજબ એ વર્ષની અંદર એ વર્ષની એ ધરી ઉપર આપણે શું દર્શાવવાનું છે કે ઉત્પાદન એકમ. વાય ધરી ઉપર વાય ધરી છે એ કેવી છે તો કે પરતંત્ર ચલ છે. અને એની અંદર ઉત્પાદન લાખ ગણમાં આપેલું છે. જ્યારે એક છે સ્વતંત્ર છે એના ઉપર છે એ વર્ષ છે એ આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયો ની અંદર આપણે એક જ પ્રકાર આપણે સામેલ કરેલું છે સ્તંભ આકૃતિ. બીજા બે પ્રકાર છે આસપાસની અને વૃતાંત આકૃતિ એ પણ આગળના વિડિયોમાં જોઈશું.